नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई विराणी कन्या विद्यालय ऑनलाइन क्लासरूम में आप सबनु फरी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 9 वन अने वन्य जीव संसाधन अंदर वन संरक्षण अंगेना उपायों विषय बात करीशुं। वन संरक्षण अंगेना उपाय, हवे आपणे वनोने बचाववा माटे शुं करी शकाय? तो के लाकड़ाना विकल्पो वापरी शकाय, तेवी सामग्री माटे संशोधनो हाथ धरवा जोईए। एटले के ज्यां आपणे लाकड़ानो वधारे ने वधारे वपराश करता होईए तो लाकड़ाना बदले एवी कई वस्तु वापरी शकाय के जेनाथी वस्तुने आपणे वापरी पण शकीए अने लाकड़ाने आपणे कापवा पण न पड़े, तो एना माटे संशोधनो हाथ धरवा जोईए। ज्यां जरूरियात के विकास माटे निर्माण करता जे वृक्षों ने आपणे अनिवार्यपणे कापवा पड़े तेनी जग्याए नवा एज प्रजातिना वृक्षों वाववा जोईए। जेम के कोई चेकडेम बनाववा माटे ज्यारे वृक्षों कापवामां आवे छे तो चेकडेम पण जरूरी छे अने वृक्षों पण जरूरी छे। तो ज्यारे आपणे चेकडेम बनावती वखते वृक्षों कापीए छीए तो जेटला वृक्षों कापीए छीए अने जे प्रजातिना वृक्षों कापीए छीए एटला ज अने ए प्रजातिना वृक्षों बीजी नवी जग्याए उगाड़वा जोईए, जेनाथी वृक्षोनुं बेलेंस छे ए जळवाई रहे। अपरिपक्व वृक्षों कापवा पर संपूर्ण प्रतिबंध मूकवो जोईए, एटले के जे वृक्ष हजी विकास पामी रह्या छे, अपरिपक्व एटले के हजी ए नाना छे, तो ए वृक्षोने कापवा जोईए नहीं। जे उद्योगो जंगलोमांथी काचो माल मेळवे छे तेने भविष्यनी जरूरियात संदर्भे वनीकरण माटे फरજ पाડવી જોઈએ। विद्यार्थी मित्रों, एवा घणा उद्योगो छे के जे जंगलमांथी मळती वन पैदाशो ऊपर आधार राखे छे। ઉંદર છે, મધ છે, નેતર છે, જે આપણે સૌ જાણીએ છીએ, તો એવા જે વૃક્ષો છે એને વધારે ને વધારે ઉગાડવા જોઈએ જેથી ભવિષ્યમાં પણ એ જળવાઈ રહે। ઇકોટુરિઝમના નામે વિકાસમાં જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ, કારણ કે ઘણી વખત રિસર્ચના નામે જંગલોની અંદર ઘણા ગેરકાનૂની કાર્યો થતા હોય છે, તો એવું ન થાય એવી જંગલ પ્રશાસને ખાસ ધ્યાન રાખવી જોઈએ। સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી લોકો છે એ સરકારને સપોર્ટ નહીં કરે ત્યાં સુધી આપણે જંગલોને બચાવી શકીશું નહીં। શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણ અંગેની જરૂરિયાત છે એ વિદ્યાર્થીઓને સમજાવવી જોઈએ। ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ રીતે પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ। બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ। આના બે ફાયદા છે, એક તો લાકડા કાપવા પડતા નથી, બીજી વસ્તુ લાકડાનો બળતણ તરીકે વપરાશ કરતી વખતે જે પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણ છે એ સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરેથી ફેલાતું નથી, એટલે પર્યાવરણ પણ પ્રદૂષણ મુક્ત રહે છે। વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ, કીટકોથી ગ્રસિત થયેલા વૃક્ષોને દૂર કરી દેવા જોઈએ, કારણ કે જો જંગલોની અંદર કોઈ વૃક્ષને છે એ કીટકો ગ્રસિત કરી જાય, કીટકો એટલે કે જીવાત પડી જાય જ્યારે વૃક્ષમાં, ત્યારે એ વૃક્ષને કાપી નાખવું જોઈએ, જો એને કાપવામાં ન આવે તો એ બીજા વૃક્ષોને પણ બગાડી શકે છે। દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે, તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ। અલાયદું એટલે કે એના માટે એક સ્પેશિયલ બોર્ડ હોવો જોઈએ કે જે ફક્ત જંગલોમાં આગ બુઝાવવા માટેનું કામ કરી શકે। જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડાર કે પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે। હવે આવા સમયે
થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે, એટલે કે આવા મેળાઓનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી જંગલોની સંપૂર્ણપણે સફાઈ થવી ખાસ જરૂરી છે. પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. હવે આપણે વાત કરીશું ભારતના વૈવિધ્યસભર વન્યજીવ વિશે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મું સ્થાન ધરાવે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે, જેમાં આફ્રિકાના જરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કશ્મીરી મૃગ તથા દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન જે વાંદરાની એક જાત છે તે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યની વાત કરીએ તો કાળા રંગના રીંછ, એક શિંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલીઓ, સુરખાબ અને સારસ જોવા મળે છે. આ ઉપરાંત હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા હિમદીપડા અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જ્યાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરતા જોવા મળે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલા દેવના રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ પલાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. આ ઉપરાંત ઓડિશાના સમુદ્રના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે, જેને આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક આપણે ફેરબુકમાં કરવાનું છે, એના મુદ્દા આપણે વિડીયોમાંથી જોઈને લખવાના છે અને એને પાકું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો જોવાનો આનંદ આવ્યો હશે. આભાર.